કડોદરા જીઆઈડીસી પોલીસના પીઆઈએ તાતી થૈયા ખાતેથી કુટણખાનું ઝડપી 6 જેટલી યુવતીઓને છોડાવી લીધી હતી તેમજ લોહીનો વેપાર કરાવનાર ભગવાન બહેરાને વોન્ટેડ જાહેર કરાયો હતો. ગત શનિવારના રોજ કડોદરા પીઆઈએ બાતમીના આધારે તાતી થૈયામાંથી કુટણખાનું ઝડપી 6 જેટલી યુવતીઓને આ ગોરખધંધામાંથી મુક્ત કરી હતી. બીજી તરફ છેલ્લા કેટલાય સમયથી સક્રિય આ કુટણખાના અંગે આસપાસના વિસ્તારોમાં ભારે ચર્ચા હતી. પોલીસ તપાસમાં બહાર આવ્યું કે કુટણખાનાનો સંચાલક ભગવાન બહેરા અને તેના સંગીતો દ્વારા કેટલાક વોટ્સએપ મોબાઈલ નંબર ગ્રાહકોને આપવામાં આવ્યા હતા, જે નંબર પર હાઈ પીક શબ્દ લખી મોકલવાથી સામેથી યુવતીઓના ફોટા બતાવવામાં આવતા, તેમજ ભગવાન બહેરાએ ઇન્સ્ટાગ્રામ પર યુવતીના ફોટા અપલોડ કર્યા હતા. સોશિયલ મીડિયાના માધ્યમથી જ ગ્રાહક સાથે રૂપિયા નક્કી કરવામાં આવતા હતા, તેમજ ભગવાન બહેરા નવા ગ્રાહકોને તાજી થઈ ખાતેની એક હોટલ પર ઉભા રહેવા જણાવતો હતો, જે બાદ તેના સાગરીત જઈ ગ્રાહકને બિલ્ડિંગ સુધી લઈ આવતા હતા. ભગવાન બહેરા દ્વારા છેલ્લા કેટલાય વર્ષોથી કુટણખાનાનું સામ્રાજ્ય ઊભું કર્યું હોવાનું મનાઈ રહ્યું છે, તેમજ આ ગોરખધંધામાં કેટલીક વાર તેની સામે ગુના પણ નોંધાઈ ચૂક્યા છે. ભગવાન બહેરા તાતી થૈયા વિસ્તારમાં બનેલા ગેરકાયદેસર કોમ્પ્લેક્સનો આખો ચોથો માળ ભાડે રાખી તેમાં 10થી વધુ એસી અને નોન એસી રૂમો બનાવી ગ્રાહક દીઠ 1000 વસૂલતો હતો અને અન્ય રાજ્યમાંથી દેવક્રિય માટે બોલાવેલી યુવતીને ગ્રાહક દીઠ 500 પ્રમાણે હિસાબ કરી યુવતીઓ ચૂકવતો હતો.